गुड मॉर्निंग विद्यार्थी मित्रों, કેમ છો? મજામાં? તો મિત્રો, આપણે લાસ્ટ વિડિયોમાં કઈક x નો વર્ગ, x ની 4 ઘાત, x ની 6 ઘાત તેમજ x ની 3 ઘાત, 5 ઘાત, 7 ઘાત તેમજ વર્ગમૂળ એટલે કે x ની 1/2, x ની 1/4, x ની 1/6 અને ઘનમૂળ x ની 1/3, x ની 1/5, x ની 1/7 આવા પ્રકારના ચાર પ્રકારના આપણે ગ્રાફ જોયા છે। આજે આપણે જે ડિસ્કસ કરવાના છીએ એ જે ચાર ગ્રાફ જોયા હતા એ ચારે ચારના રેસિપ્રોકલ। રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત। ચારે ચાર જે પ્રકાર જોયા હતા એના વ્યસ્ત ભણવાના છીએ, કારણ કે એના વ્યસ્ત પણ એટલા જ ઉપયોગી આલેખો એટલે કે ગ્રાફ છે। તો ધીમે ધીમે શરૂઆત કરીએ। જે રીતે આપણે કહીએ છીએ કે y is equal to x ની n ઘાત, બરોબર છે? y is equal to x ની n ઘાત જ્યાં n બરાબર -2m। હવે -2m માં m ઓલવેઝ z પ્લસ એટલે કે પોઝિટિવ ઇન્ટીજર ધન પૂર્ણાંક। m ની કિંમત તમે z પ્લસ માંથી કોઈ ભી કિંમત મૂકો તો -2, -4, -6 થાય। હવે x ની -2 એને તમે શું કહો? 1/x ની 2, ખબર છે? યાદ હોય તો તમે જો બેકી ઘાતાંક એટલે x ની 2, x ની 4, x ની 6 હોય તો 2m લખતા હતા, આમાં મેજર્સ માઇનસ કરી દીધું છે તો શું 1/i છે। આપણે કીધું ને આજે કે આજે આપણે બધાના વ્યસ્ત શીખવાના છીએ, તો જે સ્ક્વેર 4 અને 6 ને 8 ને બધાની હતી એમાં ખાલી માઇનસ લગાવી દીધું, ઘાતમાં માઇનસ આવે 1/3 થઈ જાય, સિમ્પલ। એવી જ રીતે y is equal to x ની n જ્યાં n બરાબર -2m -1। હવે કેમ -2m -1? કે આ પોઝિટિવ ઇન્ટીજર માંથી છે તમે 1 કિંમત પુટ કરો તો આન્સર 1 આવે, 2 પુટ કરો તો 3 આવે, 3 પુટ કરો તો 5 આવે છે, અને x ની ઘાતાંકમાં માઇનસ આવે તો એ રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત થઈ જાય। તો 1/x, 1/x³, 1/x⁵ તમને ખ્યાલ હોય તો આપણે x ની 3, x ની 5, x ની 7 લખી દીધી, તો અહીંયા આપણે 2m + 1 લખી દીધું। 2m + 1 એટલા માટે લખી દીધું કારણ કે આપણે આ ગ્રાફ નતો દોર્યો, આપણે આ ગ્રાફ એક અલગથી દોરેલો છે, બરોબર છે? આપણે શરૂઆત x ની 3 થી કરી હતી, અહીંયા આપણે શરૂઆત x ની 1 થી કરવી છે, એટલા માટે આપણે આવું કર્યું છે। કોઈ જ પ્રકારની તકલીફ છે નહીં, બરોબર છે? ઓકે, હવે ધીમે ધીમે અહીંયાથી શરૂઆત કરીએ કે ગ્રાફ કેવી રીતે દોરશું। ચલો, ગ્રાફમાં સૌપ્રથમ તો પહેલા તમે એ ડિસાઈડ કરી લો કે ગ્રાફ ક્યાં ક્યાં આવશે। અચ્છા, એની પહેલા એક વસ્તુ ડિસાઈડ કરો કે ચલો x ની ધન કિંમત મૂકી શકાય। હા, કેમ આવો પ્રશ્ન પૂછ્યો? કારણ કે આપણે લાસ્ટ જે ગ્રાફ જોયો છે એમાં રૂટ હતો એટલે કે વર્ગમૂળ હતો, વર્ગમૂળની અંદર માઇનસ કિંમત ના મૂકાય, એટલે આપણે પ્રશ્ન પૂછવો પડે કે ધન મૂકાય, ધન મૂકાય, ઋણ, ઋણ બી મૂકાય। પણ અહીંયા એક વસ્તુ ધ્યાનથી જુઓ, જો તમે 0 મૂકશો તો 1/0, 1/0, 1/0 એટલે માટે અવ્યાખ્યાયિત થઈ જશે, અવ્યાખ્યાયિત થાય એટલે કે અનંત સુધી જાય, તો 0 ઉપર ગ્રાફ અનંત સુધી જશે। બીજી વસ્તુ અહીંયા આવે છે માઇનસ ઇન્ફિનિટી અને અહીંયા આવે છે પ્લસ ઇન્ફિનિટી, તો જો ઇન્ફિનિટી મૂકો 1/∞ શું થાય? 0। એનો મતલબ કે ઇન્ફિનિટી બાજુ શું, એ મતલબ આપણે ઇન્ફિનિટી પહોંચી જઈએ ત્યારે એના ગ્રાફનો જવાબ શું આવે? 0। એનો મતલબ પણ એવો થાય કે આ જે લાઈન છે, x અક્ષ છે, ત્યાં પણ ગ્રાફ આમને સમાંતર હશે। તો આપણને બે વસ્તુ ખબર પડી કે 0 આગળ ગ્રાફ સમાંતર હશે અને ઇન્ફિનિટી આગળ પણ ગ્રાફ સમાંતર હશે, આટલી આપણને ખબર પડી। હવે પોઝિટિવ મૂકાય, આ મૂકાય, નેગેટિવ મૂકાય, આ મૂકાય, ઓકે, એની પછી શું ખબર પડી કે ભાઈ તમે ગમે તે મૂકો, પોઝિટિવ મૂકો, નેગેટિવ મૂકો, તમને જવાબ હંમેશા પોઝિટિવ જ મળશે। એનો મતલબ 0 થી ઉપર જે બધી પોઝિટિવ કિંમત આવે એનો મતલબ આપણો આલેખ ફર્સ્ટ અને સેકન્ડ બે ચરણમાં હશે, બરોબર છે? જેમાં આને સમાંતર, આને સમાંતર, આટલી આપણને ખબર પડે છે। અને હવે તમને બહુ સારી રીતે ખબર પડે છે કે ભાઈ -1 અને 1 આગળ આ ગ્રાફ છેદીને જશે, આટલી આપણને ખબર પડે છે, બરોબર છે? ચલો, સેમ ટુ સેમ વસ્તુ આપણે આની કરી,
આપણે y = 1 / x નો ગ્રાફ જોયેલો છે, તમને ખબર છે મેં x અહીંયા લઈ ગયો તો xy = 1 1 ક્યારે આવે જ્યારે બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય, તો એનો ગ્રાફ સરસ મજાનો જેમને આમાં ખબર નથી પડી કે સર આ અચાનક કેવી રીતે લાયા, તો અહીંયા i કરીને એક બટન છે એની ઉપર ક્લિક કરશો તો એમાં મેં સજેશન માં વિડિયો મૂકેલો છે કે y = 1 / x નો ગ્રાફ કેવો હોય, બરોબર છે? તો એ આપણે ડ્રો કરી લીધું. હવે અગત્યનું શું છે કે આપણે આ દરેક અલગ અલગ કરી દીધું કે પહેલા આ દોરી દારીએ અને પછી આપણે કમ્પેરીઝન કરીએ. આપણે અહીંયા કમ્પેરીઝન ને બધું ભેગું પતાવી દીધું તો શું તમારા માઇન્ડમાં એકદમ ફિક્સ બેસી જાય કે આ જેવો ગ્રાફ છે એવો જ ગ્રાફ 1 / x² નો હશે, 1 / x ની 4 નો હશે, 1 / x ની 6 નો હશે, 1 / x ની 8 નો હશે, તેમજ બધી બેકી ઘાતાંક જે 1 / હશે બધાનો ગ્રાફ આવા પ્રકારનો હશે. તેમજ 1 / x, 1 / x³, 1 / x⁵, 1 / x⁷, બધાનો ગ્રાફ આવા પ્રકારનો હશે. જ્યાં અહીંયા લખી દઈએ છે કે અહીંયા -1 છે અને અહીંયા +1 છે. ઓકે, હવે આપણે વાત કરીએ કમ્પેરીઝન ની કે ચલો આવા પ્રકારના ગ્રાફ હોય એ આપણને ખબર પડી, પરંતુ આ બધા એક જ ગ્રાફમાં હોય તો કેવી રીતે ખબર પડે કોણ આગળ છે કોણ પાછળ છે, કેવી રીતે ખબર પડે? તો એની આપણે આજે ચર્ચા કરવાની છે. ઓકે, તમે અત્યાર સુધી આપણે જે લાસ્ટ વિડિયો જોયા છે એમાં આપણે શું જોયું હતું કે આપણે 0 થી 12 થી જો ગ્રાફ બે રીતે વેચાય છે, આપણે વાત કરી લીધી છે કે 0 થી 1 માં એક પ્રકાર અને 1 થી આગળ એ આના કરતા ઊંધું હોય, જેવું અહીંયા હોય એવું આના કરતા ઊંધું હોય, એટલે આપણને ખબર છે. ઓકે, હવે આપણે અત્યાર સુધી તમે કેવું જોયું છે કે ભાઈ y = x² નો ગ્રાફ છે એ કઈક આવો હતો, આવો હતો જે અહીંયા 1 હતો અને જેમ જેમ ઓછું થતું જતું હતું, યાદ છે તમને મેં આ આવી રીતે કરી દીધું હતું, 2 છે પછી જેમ જેમ વધે છે 4 એટલે અંદર આવે, 6 એટલે અંદર આવે, 8 એટલે અંદર આવે. આપણે એક જ બાજુની અત્યારે વાત કરીએ, આની વાત નથી, તો જેમ જેમ વધે અંદર આવે એનો મતલબ આપણે અહીંયા થોડી શોર્ટ ટ્રિક જેવું બનાવી દઈએ, કારણ કે આપણે કશી વસ્તુ ગોખવું છે નહીં, કારણ કે મેં તમને કીધેલું ગણિત વસ્તુ એવી છે તમે ભણી લો પણ જ્યારે તમે એનું એપ્લાય મતલબ એની એપ્લિકેશન આવે એને જ્યારે એપ્લાય કરવાનું આવે ત્યારે તમને એનું કન્ક્લુઝન ખબર હોવું જોઈએ. તો આપણે આ કન્ક્લુઝન ની વાત કરીએ છીએ. તો જો આ બધા ગ્રાફ આવા દેખાય છે, તો જો આપણે અહીંયા બે પાર્ટ કરીએ, આ 1 થી ગ્રેટર ધેન આ 1 થી લેસ ધેન મતલબ 0 અને 1 ની વચ્ચે વાત છે, કારણ કે શું તમને એકદમ ક્લિયર થઈ જાય કે શું છે, બરાબર? ચલો આપણે હમણાં જ જોયું કે y = x નો ગ્રાફ છે એ આવી રીતે જાય છે, તો 2 છે અંદર આવે તો 4 આમ જાય તો 6, એનો મતલબ કે જેમ જેમ આવી જે ઊભી લાઈનો આવે છે ઊભી લાઈનો એક પછી એ શું થાય, આમ કરીને આમ કરો તો આમ કરીને વધતી જાય, મતલબ હે ને ડાબેથી સોરી જમણેથી ડાબી બાજુ વધતી જાય 2 4 6 8. તો ઓલવેઝ ધ્યાન રાખવાનું કે આમાં શું થતું હોય, ઊંધું થતું હોય. મેં તમને પહેલા કીધેલું છે જેવું અહીંયા થાય એના કરતા ઊંધું અહીંયા થાય, તો જો અહીંયા આવી જાય 2 4 6 તો અહીંયા ઉલટું હોય 2 4 6 8, આટલું યાદ રાખવાનું. અને એની સિવાય આપણે આ જ આલેખમાં આપણે અહીંયા હું તમને એટલા માટે આનો આલેખ ફરીથી દોરી દોરી સમજાવું છું કારણ કે અહીંયાથી આપણે કન્ક્લુઝન નીકાળવાનું છે. આ 4 નો છેડા 2 નો છે, તો આ 0 થી 1 ની અંદર નો ગ્રાફ છે તેમાં આપણે શું કીધું હતું, આમ ઉપરથી નીચે જેમ ચડતા ક્રમમાં જવાય 2 4 6, તો આવી રીતે આ 2 4 6 મતલબ આમ ચડતા ક્રમમાં જવાય, તો જો 1 ની 12 નો હોય તો આમ ચડતા ક્રમમાં જવાય. ચલો પહેલા હું તમને આ સમજાવતો, આ હું શું દોરું છું કેવી રીતે દોર્યું છે, ફરીથી આપણે ખાલી આ એક જ આલેખ પરથી આપણે બધું તારણ કાઢી લીધું, તો શું ક્યાંય કોઈ દિવસ તમને એવી પોઝિશન ના આવે કે આ ગ્રાફમાં શું હશે, કારણ કે તમને ગ્રાફ જ ઓળખવાના હશે. આવી રીતે કોઈ નહીં કે કે ચલો ભાઈ ગ્રાફ દોર, તમારે ગ્રાફ ઓળખવાના હશે, જ્યારે બી પ્રશ્ન આવશે ત્યારે ગ્રાફ ઓળખવા પડશે કે કયો ગ્રાફ કયો છે. તો સૌપ્રથમ આપણે અહીંયાથી શું ખબર પડી કે જેમ જેમ
આપણે એકની બારની વાત કરી, એકની બારની વાત કરીએ તો જેમ જેમ જમણી થી ડાબી બાજુ જઈએ એમ ચડતો ક્રમ આવે છે, જમણી થી ડાબી બાજુ જઈએ એમ ચડતો ક્રમ આવે છે, એટલે આપણને ખબર હતી. તો એના કરતા ઊંધું 0 થી 1 માં એના કરતા ઊંધું હોય, બસ એટલું ધ્યાન રાખવાનું છે. એની સિવાયની વસ્તુ કે 0 થી 1 માં આપણને એટલી ખબર છે કે ઉપર નાનું પછી મોટું, મોટું મોટું મતલબ ઉપર થી નીચે આવી એમ ચડતા ક્રમમાં આવે છે 0 થી 1 માં. તો બહાર નીકળી તેને તો ઊંધું હોય, આ બસ આટલું ધ્યાન રાખવાનું છે. આની મદદથી આપણે આલોક દોરશું. મારે એટલા માટે તમને નથી ગોખાવું કારણ કે હું સપોઝ આજે હું દોરી કાઢું ને કે જો આ રીતે યાદ રાખી લો, કાલે તમે ભૂલી જશો. આપણે ભૂલવાના ધંધા કરવાના છે જ નહીં, બરોબર છે? તો આ વસ્તુ તમારું થઈ ગયું બહુ સરસ મજાનું. જીકે સમજવું હોય તો જીકે કે શોર્ટ ટ્રિક સમજવું, શોર્ટ હું શોર્ટ ટ્રિકમાં માનતો નથી. શોર્ટ ટ્રિક એટલે એક તમારી સમજણ છે કે તમે કેટલી ઝડપી સમજી શકો છો, એ છે તમારી શોર્ટ ટ્રિક. હું શોર્ટ ટ્રિકમાં માનતો નથી. તમે સમજી ગયા એ તમારી શોર્ટ ટ્રિક, એવું બી સમજી લો તમે. ચલો હવે આની વાત કરીએ. હવે ચલો આવા પ્રકારના ગ્રાફ આવા હોય, પરંતુ આવા ગ્રાફને એક ગ્રાફમાં કઈ રીતે દર્શાવવું? તો પહેલી નજરે જુઓ તો મને બી થોડું કન્ફ્યુઝન થાય કે ચલો કેવી રીતે દોરવાનું, પણ આપણી જોડે બે ભાગ છે ને, બે ભાગ થી આપણે જોઈ જોઈએ. ચલો પહેલા 0 થી 1 નો ગ્રાફ લઈએ, બરોબર છે? ઓકે, બીજી વસ્તુ તમને આવું ઓળખવા માટે ખબર તો પડવી જોઈએ ને કે કોણ મોટું છે. જો આ તમને ક્યારે ઉપયોગી આવશે, જ્યારે તમને એટલી ખબર પડી જશે કોણ મોટું છે અને કોણ નાનું છે. તો તમારે સૌપ્રથમ કામ શું કરવાનું, આમાંથી ખબર પાડી દેવાની કે કોણ મોટું છે અને કોણ નાનું છે, એટલે વાર્તા પૂરી. અને જે આમાં મોટું હોય એ આમાં નાનું થઈ જાય, જે આમાં નાનું હોય આમાં મોટું થઈ જાય. કારણ કે 0 થી 1 માં પોઈન્ટ વાળી આવે, પોઈન્ટ 1, પોઈન્ટ 2, તો આમાં જે મોટું હોય એ આમાં નાનું થઈ જાય. એ તમે હું હમણાં તમને કહું છું ગ્રાફમાં જોઈને કે કઈ રીતે હું આ બધી વાતો કરું છું. ચલો તો 0 થી 1 ની વાત કરીએ. 0 થી 1 માં આપણે પહેલા પોઈન્ટ 1 લઈએ. ચલો 1 અપોન પોઈન્ટ 1 નો સ્ક્વેર, 1 અપોન પોઈન્ટ 1 ની 4 ઘાત. ચલો 1 અપોન પોઈન્ટ 1 નો સ્ક્વેર એટલે 0.01, તો આ શું થાય 100, બરોબર? ચલો આની વાત કરો, 1 upon 0.0001 એટલે આ શું થાય 10,000. આટલી ખબર પડી. એનો મતલબ જો 6 ઘાત હોય મોટું જ આવે, તો આપણને કેટલી ખબર પડી કે 0 થી 1 ની અંદર, 0 થી 1 ની અંદર કોણ મોટું, સૌથી નાનું કોણ છે? 1 upon x square એ નાના છે, એના કરતા 1 upon x ની 4 મોટા છે, તેમજ 1 upon x ની 6 મોટા છે, એમ ગાડી ચાલતી થાય. આપણને આટલી જ ખબર પાડી દીધી બસ. પછી આપણને ખબર છે જો x કરતા ગ્રેટર દેન 1 જઈશું તો આ જ નિશાની ઊંધી થઈ જશે, મતલબ 1 upon x square એ સૌથી મોટું થઈ જશે, x ની 4 એના કરતા નાનું, x ની 6 એના કરતા નાનું, તેમજ સો ઓન, બરોબર છે? આટલી વસ્તુ આપણે આની પરથી ખબર પડી ગઈ. ઓકે, હવે આપણે ડ્રો કરવાનો વિચાર કરીએ કે ચલો 0 થી 1 ની અંદર શું થાય છે. આપણે તો આ જો ઊભા છે ને, તો ઊભા જોવાના અને 0 થી 1 ની અંદર જોવાનું. ચલો 0 થી 1 માં ઊભામાં કેવું છે, આમ બતાવી જવાનો મતલબ શું, નાનું હોય પછી મોટું મોટું એવું કીધું છે કે ભાઈ નાનું હોય પછી મોટું મોટું. તો ચલો કેવી રીતે ડ્રો કરશો, આ તો મેં દોરી તો કાઢ્યું છે કે જે અહીંયા 1 1 એ તો તત થશે. અમે ત્રણ ગ્રાફ દોર્યા છે, 2 4 અને 6 ના. હવે કોણ કોનું છે કેવી રીતે ખબર પડે? જો આ ઊભી લાઈનો છે, 0 થી 1 ની અંદર છે, 0 થી ઊભી 1 માં ઊભી લાઈનોમાં કેવું હોય કે ભાઈ ડાબે થી જમણી બાજુ ચડતા હોય, ચડતા એટલે સૌથી નાનું, સૌથી નાનું કોણ છે 0 થી 1 માં? 1 upon x square. તો આ જે પહેલો ગ્રાફ છે એ 1 upon x square નો છે, આ જે વચ્ચેનો ગ્રાફ છે 1 upon x ની 4 નો છે, તેમજ આ ગ્રાફ છે એ 1 upon x ની 6 નો છે. આ ગોખવાનું નથી, હું એટલા માટે કહું છું કે ના ગોખો, આ આપણને ખબર પડી ગઈ છે. આપ ડિસ્કસ કરી લીધું, એવું હોય તો આ જે પોર્શન મેં તમને શીખવાડ્યો ને એ 2 થી 3 વખત જોઈ લેજો, આમાં તમને ક્લિયર થઈ જશે. અને બીજી વસ્તુ, ચલો 1 થી મોટામાં આડી લાઈનો જુઓ. 1 થી મોટામાં આડી લાઈન કેવી છે, નાના થી ઉપર, મતલબ સૌથી ઉપર મોટું હોય તો આમાં મોટું કયું છે? આડું. તો પહેલો ગ્રાફ 1 upon x square નો, બીજો ગ્રાફ 1 upon x ની 4 નો,
તેમજ ત્રીજો ગ્રાફ 1/x નું છે આ અને તમારે બંને ના બતાવવાના હોય જસ્ટ હું તમને કહી દઉં કે અહીંયા જે છેલ્લું આવ્યું અહીંયા પહેલું આવે જે છેલ્લું આવ્યું અહીંયા મતલબ જે અહીંયા પહેલું આવે છેલ્લું આવે અહીંયા છેલ્લું આવે પહેલું આવે પરંતુ સપોઝ તમને અમુક ટાઈમે શું ખબર છે પેપરમાં તમને એવું આપી દે 0 થી 1 વચ્ચેનો ગ્રાફ આવો છે આમાંથી તમે ઓળખો નંબર 1 નંબર 2 અને નંબર 3 એને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં બતાવો તો એ ટાઈમે તમને આ યાદ આવવું જોઈએ એ ટાઈમે તમારે આ વસ્તુ ક્લિક થવી જોઈએ અને આ કઈ રીતે બનાવ્યું એ બી મેં તમને શીખવાડ્યું બરોબર છે તો આવી વસ્તુ ગોખવાની જરૂર નથી જ્યારે ભી તમને એવું લાગે કે ભાઈ આમાં ગોખવું પડે છે તો કઈ રીતે મેં આ બનાવ્યું એ જોઈ લો એટલે વાર્તા પતી જાય સિમ્પલ બરોબર છે તો ક્લિયર 0 થી આપણને સૌથી પહેલા જે પણ ગ્રાફ આપી દીધો હોય એમાંથી કયામાં કયું મોટું છે કયું નાનું છે શોધી લીધું એની કરતા ઊંધામાં એના કરતા ઊંધું હોય મતલબ 0 થી 1 માં જેવું હોય 1 થી મોટામાં એના કરતા ઊંધું હોય અને આપણે દર્શાવી દીધું સેમ ટુ સેમ વસ્તુ અહીંયા આપણે કરીશું આમાં ભેગું થઈ ગયું છે પણ તમને ખબર પડી જાય એવું છે હું અહીંયા નથી દર્શાવો ખાલી ખોટું તમને કન્ફ્યુઝન થાય એના કરતા આવું જ રાખો બરોબર છે અહીંયા છે માઇનસ બસ આ જ કન્સેપ્ટ થી આપણે સમજાવવાનું તે પતી ગયું બરોબર છે આજ કન્સેપ્ટ થી આપણે આગળ જઈશું કે કોણ નાનું છે કોણ મોટું છે આપણે 1/1 વાળામાં ખબર પડી ગઈ કે જેની કોઈ ઊંચી ઘાત હોય એ નાનું હોય અને 1 થી મોટું જો કિંમત લઈએ જો 0 થી 1 ની કિંમત લઈએ તો જે સૌથી નાની ઘાત હોય નાનું જ હોય અને જો 1 કરતા મોટું લઈએ છે તો જે સૌથી નાનું હોય સૌથી મોટું થઈ જાય કારણ કે 1/1 છે તો સેમ ટુ સેમ પ્રોસીજર આમાં થશે શું પ્રોસીજર થશે કે જો 0 થી 1 લઈએ છે આપણે 0 થી 1 લઈએ છે તો જે ક્રમ છે એ ક્રમમાં ચડતું આવશે અને જો આપણે ગ્રેટર ધેન 1 લઈશું તો ઊંધું થઈ જશે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે હવે ગ્રાફ કઈ રીતે દોરવાના છે તો સિમ્પલ ગ્રાફ દોરવામાં પ્રોબ્લેમ આવે એવું છે નહીં ચલો અહીંયા કેવું કેવી રીતે હશે 0 થી 1 માં ઊભી લાઈન છે તો 0 થી 1 માં ઊભી લાઈન કેવી છે ડાબેથી જમણે જાય છે તો જે પહેલો ગ્રાફ છે એ 1/x નો હશે બીજો ગ્રાફ છે 1/x³ નો હશે તેમજ ત્રીજો જે ગ્રાફ છે એ 1/x⁵ નો હશે પતી ગઈ વાત સેમ ટુ સેમ રહેશે એટલે અહીંયા માટે બરોબર છે ગ્રાફ થોડો એવો આવ્યો છે પરંતુ હોપફુલી મને એટલી ખબર પડે છે કે તમને આમાં પાકી ખબર પડી ગઈ હશે આ વસ્તુ ને તમે 5 સ્ટાર આપી શકો છો 5 સ્ટાર કમ્પલસરી આને યાદ રાખો કોઈ પણ ગ્રાફ નો પ્રોબ્લેમ તમારે થી સોલ્વ થઈ જશે એનાથી ગેરંટી આપી ગેરંટી બસ પહેલું કામ શું કરવાનું કોઈ પણ ના ગ્રાફ ની કમ્પેરીઝન કરવી હોય તો એને ક્યાં મોટું છે ક્યાં નાનું છે ખબર પડી જાય એની પછી તો આ અને આ બનાવતા આવડી જાય તમારે ટ્રાય શું કરવાનો આ બનાવતા આવડવું જોઈએ બનાવતા આવડી ગયું પછી પતી ગયું કોઈ ભી ગ્રાફ હોય તમે ઈઝીલી કહી શકો બરોબર છે ચલો આટલું લખી કાઢો પછી આપણે આગળ જોઈએ